નમસ્કાર દોસ્તો યુટ્યુબની ચેનલ વિષય પ્રવેશ પ્રકરણમાં વિભાગ સી માં ત્રણ ગુણમાં પૂછાતો દાખલાની સમજૂતી આપવા માંગુ છું અને તમને જણાવી દઉં કે આ વિડીયોમાં હું ભાગીદારે કરેલ ઉપાડ પર વ્યાજની ગણતરીનું ઉદાહરણ સહિત સમજૂતી આપવાનો છું તો બધા વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો આખો જોવા માટે વિનંતી છે કે જેથી આ દાખલો જો કદાચ પરીક્ષામાં પૂછાય તો તમે ત્રણમાંથી ત્રણ ગુણ મેળવી શકો તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ ઉપાડ પર વ્યાજની ગણતરી કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો વિદ્યાર્થી મિત્રો આ જ ભૂલ કરતા હોય છે કે દાખલા ગણવા માટેની થિયરી શું છે એમાં ધ્યાનમાં કઈ રાખવાની બાબત છે એ સમજતા નથી અને એ સમજ્યા વિના પછી દાખલા ગણતરી કરવાની એ લોકો પ્રવૃત્તિ કરતા હોય છે અને એના કારણે એ લોકોને દાખલામાં સમજૂતી પડતી નથી પણ મારા વાલા વિદ્યાર્થી મિત્રો છે કે તમે કોઈપણ પણ પ્રકારનો દાખલો ગણતા હોય તો એ પહેલા એના થિયરીનો તમારે અભ્યાસ કરવાનો રહેશે કે જેથી તમને દાખલા ગણવામાં સરળતા રહે તો આ ઉપાડ પર વ્યાજની ગણતરી કરતી વખતે તમારે કયા મુદ્દા ધ્યાનમાં રાખવાના છે તેની હું સૌ પ્રથમ તમને સમજૂતી આપીશ અને ત્યાર પછી હું ઉપાડ પર વ્યાજની ગણતરીનો તમને દાખલો સમજાવીશ તો સૌપ્રથમ ધ્યાનમાં રાખવાનો મુદ્દો વિદ્યાર્થી મિત્રો ભાગીદાર દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે ત્યારે ઇઠોતેર માસનું વ્યાજ ગણાય વિદ્યાર્થી મિત્રો દાખલાની રકમમાં તમને આ ઇઠ્ઠોતેર બાર અંશથી એ બધું આપેલું નહીં હશે એટલે વિદ્યાર્થી મિત્રો આ તો તમારે યાદ રાખવાનું પડશે એટલે એટલું યાદ રાખવાનું કે દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે તો ઇઠોતેર માસનું વ્યાજ ગણાય ત્યાર પછી ભાગીદાર દર મહિનાની અંતમાં ઉપાડ કરે ત્યારે છાસઠ માસનું વ્યાજ ગણાય ત્યાર પછી ભાગીદાર દર મહિનાની પંદરમી તારીખે ઉપાડ કરે ત્યારે બોતેર માસનું વ્યાજ ગણાય તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં દર મહિનાની શરૂઆતમાં અથવા દર મહિનાની અંતમાં એનો જ દાખલો પૂછાય છે પણ તેમ છતાં તમારે આ પંદરમી તારીખે ઉપાડ કરે એનું પણ તમારે યાદ રાખી મૂકવાનું કેમકે એક માર્ક્સમાં પૂછી શકાય પણ વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઉં કે ભાગીદાર દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે અથવા દર મહિનાની અંતમાં ઉપાડ કરે એવો દાખલો મોસ્ટ આઈમ્પી છે અને વિદ્યાર્થી મિત્રો તમને યાદ રાખવાની ટૂંકી શોર્ટકટ આપું તો યાદ રાખજો પેલું એક વસ્તુ તમારે યાદ રાખવાનું કે ભાગીદાર દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે તો ગણાય હવે જોજો દર મહિનાની શરૂઆતમાં એટલે હવે આપણે થોડીક આવીએ વિદ્યાર્થી મિત્રો શરૂઆતમાં એટલે કે પહેલી તારીખે ઉપાડ કરે તો ઇઠોતેર માસનું વ્યાજ ગણાય હવે આપણે પંદરમી તારીખ આવીએ તો વિદ્યાર્થી મિત્રો ભાગીદાર દર મહિનાની પંદરમી તારીખે ઉપાડ કરે તો ઇઠોતેર માંથી છ બાદ કરવાનું એટલે બોતેર આવશે તો બોધ્તેર યાદ રાખવાનું અને વિદ્યાર્થી મિત્રો ભાગીદાર દર મહિનાની આખરની તારીખે તો પાછું બોતેર માંથી છ બાદ કરવાનું એટલે એટલે આ ત્રણ જે તમારે યાદ રાખવાનું છે એ તમે આસાનીથી યાદ રાખી શકો શરૂઆતની તારીખ ઇઠોતેર માસ પંદરમી તારીખ બોતેર માસ અને દર મહિનાની આખરમાં અંતમાં ઉપાડ કરે તો બોતેર માંથી છ બાદ કરીએ એટલે છાસઠ બાર તમારે ઉપાડ પર વ્યાજની ગણતરી કરતી વખતે ધ્યાનમાં રાખવાનું છે મારા વિદ્યાર્થી મિત્રોને આ ટૂંકમાં સમજાવ્યું એ ખૂબ જ યાદ રહી ગયો હશે એવી આશા રાખો છું અને હું આગળનો મુદ્દો સમજાવું છું હવે તમને જે આ મુદ્દા સમજાવું છું એના કદાચ પૂછાતા નથી પણ તમને કદાચ એક માર્કમાં પૂછાઈ જાય તો એના માટે પણ તમને હું સમજાવું છું કે ભાગીદાર દર બે માસની શરૂઆતમાં ઉપાડ કરે ત્યારે બેતાલીસ માસનું વ્યાજ ગણાય ભાગીદાર દર બે માસની આખરે ઉપાડ કરે ત્યારે ત્રીસ માસનું વ્યાજ ગણાય ભાગીદાર દર ત્રણ માસની શરૂઆતમાં ઉપાડ કરે ત્યારે ત્રીસ માસનું વ્યાજ ગણાય અને ભાગીદાર દર ત્રણ માસની આખરે ઉપાડ કરે ત્યારે અઢાર માસનું વ્યાજ ગણાય એટલે વિદ્યાર્થી મિત્રો આ તમારે જે પહેલા ત્રણ મેં કીધા છે એ તો તમારે યાદ રાખવાનું જ રહેશે પણ તેમ છતાં કોઈવાર વાર એક માર્ક્સમાં પ્રશ્ન પૂછાય તો આ નીચેના જે મુદ્દા છે એ પણ તમારે યાદ રાખવાના રહેશે અને હવે તમને હું સમજાવું છું કે જ્યારે તમારે ઉપાડ પર વ્યાજ ગણતરી કરો ત્યારે આ જે ઇઠોતેર માસ છે છાસઠ માસ છે એના છેદમાં તમારે બાર માસ લખવાનું ભૂલવાનું નથી તો મારા વાલા વિદ્યાર્થી મિત્રોને ફરીથી જણાવવાનું કે ઉપાડ પર વ્યાજની ગણતરી કરવા માટે તમારે આ જે કેટલા માસનું શરૂઆતમાં ઉપાડ કરે તો કેટલા માસનું ગણાય વ્યાજ મહિનાની અંતમાં ઉપાડ કરે તો કેટલા માસનું વ્યાજ ગણાય આ તમારે યાદ રાખવાનું રહેશે કારણ કે દાખલાની રકમમાં ખાલી શરૂઆતમાં અંતમાં ઉપાડ કરે એટલું જ કહેવામાં આવેલું છે પણ ઠ્ઠોતેર બારાઉં છ છાસઠ બારાઉંશ બોત્તેર બારઉંશ કે ત્રીસ માસનું વ્યાજ ગણો એવું તમને કહેવામાં આવેલું હશે નહીં તો મારા વ્હાલા વિદ્યાર્થી એ આ વાદ ધ્યાનમાં લીધી હશે એવું સમજી હું હવે દાખલાની સમજૂતી તરફ આગળ વધું છું તો વિદ્યાર્થી મિત્રો આ સ્વાધ્યાયનું ઉદાહરણ નંબર એક છે તો એક ભાગીદાર પેઢીમાંથી દર મહિનાને અંતે

તમારે યાદ રાખવાનું કે એના પર છાસઠ માસ વ્યાજ ગણાય હવે જો વર્ષના અંતે કુલ વાર્ષિક ઉપાડ બાર આપ્યો છે જોજો વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં આવી છે કે તમને ભાગીદાર દર મહિનાને અંતે સરખી રકમનો ઉપાડ કરે અને તમને ઉપાડ તો વાર્ષિક આપ્યો છે તો ઘણા વિદ્યાર્થીઓ મિત્રો આ વાંચતા જ નથી કે આ તો વાર્ષિક ઉપાડ આપ્યો છે માસિક ઉપાડ આપ્યો નથી જો માસિક ઉપાડ આપ્યો હોય તો તમે સીધું જ બાર હજાર ગુણ્યા બારસો અંશ કરો અને છાસઠ બારા કરો એટલે તમને ઉપાડ પર વ્યાજ મળી જાય પણ નાના ના નાના વિદ્યાર્થી મિત્રો જો અહીં તમને વાર્ષિક ઉપાડ આપ્યો છે જયારે આ ઉપાડ તો દર મહિના અંતે કરે છે એટલે ભાગીદાર દર મહિનામાં ઉપાડ કરે છે તો તમારે સૌ પ્રથમ પહેલા વાર્ષિક ઉપાડ વાર્ષિક ઉપાડ પરથી માસિક ઉપાડ શોધવા પડશે અને આ માસિક ઉપાડ આવી ગયા ત્યાર પછી ઉપાડ નો વ્યાજ અને આપણે પેલું જે અંતે ઉપાડ કરે તો છાસઠ બાર અંશ ધ્યાનમાં રાખીને આપણે ઉપાડ પર વ્યાજ ગણીશું તો વિદ્યાર્થી મિત્રો તમને આ સમજ પડી ગઈ હશે કે વાર્ષિક ઉપાડ આપ્યો છે એના પરથી આપણે સૌ પ્રથમ માસિક ઉપાડ શોધીશું તો હવે આપણે સૌ પ્રથમ માસિક ઉપાડ શોધીશું અને ત્યાર પછી આપણે ઉપાડ પર વ્યાજની ગણતરી કરીશું તો સૌ પ્રથમ આપણે માસિક ઉપાડ શોધીએ તો માસિક ઉપાડ બરાબર વાર્ષિક ઉપાડ ભાગ્યા બાર માસ કારણ કે વર્ષમાં બાર મહિના હોય છે એટલે વાર્ષિક ઉપાડ એટલે એક માસનો ઉપાડ અને ભાગ્યા બાર માસ એટલે આપણને માસિક ઉપાડ મળશે તો આપણે જોઈ શકીએ કે વાર્ષિક ઉપાડ છે બાર હજાર એટલે બાર હજાર ભાગ્યા બાર એટલે માસિક ઉપાડ આવશે એક હજાર બરાબર વિદ્યાર્થી મિત્રો એટલે માસિક ઉપાડ આવ્યો એક હજાર એટલે વિદ્યાર્થી મિત્રો તમે માસિક ઉપાડ એક હજાર ગણો એટલે તમને એક ટીક માર્ક મળી જશે હવે આપણે ઉપાડ પર વ્યાજની ગણતરી કરીએ તો હવે વિદ્યાર્થી મિત્રો જોજો હા તો ઉપાડ પર વ્યાજ બરાબર ભાગીદારનો માસિક ઉપાડ ગુણ્યા વ્યાજનો દર વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે માસિક ઉપાડ લખ્યો છે એટલે હું આ સૂત્રમાં લખ્યું છે કે માસિક ઉપાડ ગુણ્યા વ્યાજનો દર કારણ કે દર મહિને એ ઉપાડ કરે છે ગુણ્યા વ્યાજનો દર હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો આ સૂત્રમાં એક વસ્તુ ઉમેરવાનો બાકી છે અને તે મેં તમને ધ્યાનમાં રાખવાના મુદ્દામાં સમજાવ્યું છે કે ભાગીદાર દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે દર મહિનાની અંતે ઉપાડ કરે દર મહિનાની પંદરમી તારીખે ઉપાડ કરે તો ત્યારે કેટલા માસનું વ્યાજ ગણાય તેની વાત છે તો વિદ્યાર્થી મિત્રો જો અહીં ભાગીદાર પેઢીમાંથી દર મહિનાને અંતે અને મેં તમને ધ્યાનમાં રાખવાના મુદ્દામાં છે કે ભ્યારે ભાગીદાર દર મહિનાની અંતે એટલે કે આખરની તારીખે ઉપાડ કરે ત્યારે ઉપાડ પર વ્યાજ ગણતી વખતે છાસઠ વ્યાજ ગણાય એટલે આ સૂત્રમાં એક બીજી વસ્તુ ઉમેરાશે ગુણ્યા છાસઠ બાર એટલે આ મહત્વનું છે ઘણા વિદ્યાર્થી મિત્રો આ છાસઠ બારાંશ ને એવું લેવામાં જ ભૂલ થઈ જાય છે અને કેટલાક વિદ્યાર્થી મિત્રો તો ખાલી આ છાસઠ બાર પોતે બારંશ ને એવું લેતા જ નથી એમ જ દાખલાની ગણતરી કરી આવે છે અને તેના કારણે વિદ્યાર્થી મિત્રોનો દાખલો ખોટો પડે છે તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે ગણતરી આગળ વધારીએ તો આપણે જોઈ શકશો કે ભાગીદારનો માસિક ઉપાડ આવ્યો છે એક હજાર એટલે માસિક ઉપાડ એક હજાર ગુણ્યા ઉપાડ પર વ્યાજનો દર તો ઉપાડ પર વ્યાજનો દર જો વિદ્યાર્થી મિત્રો વાર્ષિક બાર ટકા આપ્યો છે એટલે ગુણ્યા બાર સોયાંશ અને આ સૂત્રમાં જે આપણે છાસઠ બારંશ મૂકવાના છે એટલે ગુણ્યા છાસઠ બારાંશ અને આ રીતે તમે એક હજાર ગુણ્યા બાર ગુણ્યા છાસઠ ભાગ્યા તમે બારસો કરશો તો ઉપાડ પર વ્યાજ આવશે ને સાઠ રૂપિયા તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને આ સૂત્રની બીજી એક ટીક માર્ક મળશે અને આ તમારો જવાબ આવ્યો તેની એક ત્રીજી ટીક માર્ક મળશે અને આ રીતે તમને માંથી ત્રણ ગુણ મળશે એટલે મારા વહાલા વિદ્યાર્થી મિત્રોને આ મેં જે ઉદાહરણની સમજૂતી આપી એની સમજૂતી થઈ જ ગઈ હશે તેમજ વિદ્યાર્થી મિત્રો તમને દાખલામાં બીજો કોઈ ભાગીદાર દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે તો શરૂઆતમાં ઉપાડ કરે તો પણ વિદ્યાર્થી મિત્રો એનો માસિક ઉપાડ તમારે શોધવા જ પડે અને ડાયરેક્ટ જો માસિક ઉપાડ આપેલો હોય તો તો વિદ્યાર્થી મિત્રો ઘણું જ સારું પણ અહીંયા તમને વાર્ષિક ઉપાડ આપેલો હોય તો સૌપ્રથમ તમારે માસિક ઉપાડ શોધવા પડે અને ત્યાર પછી સૂત્રના મદદથી અને એને કેટલા માસનું વ્યાજ ગણાય તે ધ્યાનમાં રાખીને તમને બીજા બીજા દાખલા પણ તમે વિદ્યાર્થી મિત્રો સરળતાથી ગણી શકો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રોએ જો આ મારો વિડીયો જોયો હોય અને ધ્યાનમાં રાખવાની બાબતો જોયો હોય તો જ્યારે પણ તમને ઉપાડ પર વ્યાજની ગણતરીનો દાખલો પરીક્ષામાં પૂછાય તો મારા વહેલા વિદ્યાર્થી મિત્રોના ત્રણમાંથી ત્રણ ગુણ પૂરા આવવાની શક્યતા રહેલી છે તો વિદ્યાર્થી મિત્રોને મારે નંબર વિનંતી છે કે જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલ વિથ ડૉક્ટર સતીશ પટેલ ચેનલ તમે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તેમજ બેલ આઇકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં અને મારા વિડીયો અંગે તમને કોઈ સજેશન હોય અથવા કેવા પ્રકારના વિડીયો બનાવવાનું એ એ સંદર્ભે કોઈ પ્રશ્ન હોય તો તમે મારા કોમેન્ટ બોક્સમાં લખીને મને જણાવી શકો કે જેથી મારા વિડીયોમાં હું સુધાર લાવી શકું અને વિદ્યાર્થી મિત્રો તમને હું જણાવી દઉં કે મારો નેક્સ્ટ વિડીયો નફા નુકસાનના પ્રમાણની ગણતરી કરી નફાની વેચણી અંગેનો દાખલાની સમજૂતીનો વિડીયો લઈને ફરીથી સમક્ષ તમારી સમક્ષ ઉપસ્થિત થઈશ જય હિંદ જય ભારત